ઉપલેટા તાલુકાના વરજંગ જાડિયા ગામમાં એક સમયે કોઈનું મૃત્યુ થતા તો તેની અંતિમ વિધિ માટે ગામની પાસે આવેલી નદી ઓળંગીને વિધિ કરવા જવું પડતું હતું. ચોમાસા સમયે લાકડા ભીના થઈ જતા અગ્નિ સંસ્કારમાં મુશ્કેલી સર્જાતી હતી ત્યારે ગામના યુવાનોએ આ મુશ્કેલી દૂર કરવાનો સંકલ્પ કર્યો અને લોકફાળો તેમજ સરકારશ્રીની મળેલી ગ્રાન્ટમાંથી એક ભવ્ય સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યું, જ્યાં પાકા બાંધકામમાં અંતિમ સંસ્કાર થઈ શકશે તેમજ ડાઘોને બેસવા માટેના બાકડા અને છાંયડો આવે તેવા ઝાડ ઉછેરવામાં આવ્યા અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે હિન્દુ સ્મશાનમાં મુસ્લિમ બિરદારનું પણ આર્થિક અનુદાન આપવામાં આવ્યું છે, જે ભાઈચારાના મોટા ઉદાહરણનો પુરાવો ગણી શકાય તેમ છે. વધુ માહિતી ગામના યુવાન કાર્યકર નિલેશભાઈ મકવાણાએ આપી હતી. અહેવાલ યશવંત દલસાણીયા, ધોરાજી. ઉપલેટા તાલુકાનું વરજાંગ જાડિયા ગામ, ત્યાંથી હું નિલેશ આર મકવાણા અહીંયા પ્રાથમિક શાળામાં સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું. અને અહીંયા અમારે વર્ષો પહેલા ગામમાં સ્મશાનની એવી વ્યવસ્થા હતી કે નદીની અંદર લોકો જતા અને નદીમાં પાણી ચોમાસા દરમિયાન આવે તો અડધી બળેલી ચિતા હોય અને લોકોને છોડીને નીકળી જવું પડે. ઘણીવાર પૂર હોય નદીમાં તો જઈ જ ના શકાય, એના કારણે જૂનાગઢ જવા માટે આર્થિક સંપન્નતા પણ ન હોય. ત્યારે એક વખત રાત્રિએ ચાલુ વરસાદે સરકારી રાહે જે જૂની છાપરી ગામથી દૂર બનેલી હતી ત્યાં બાવળ અને એમનો અડો એ પરિસ્થિતિમાં ઊભી શકાય એવી પણ વ્યવસ્થા નહોતી. ત્યારે બહારથી આવેલા લોકોએ કીધું કાં તો હિન્દુ સમાજમાં આ કેવું ગામ કહેવાય કે જ્યાં સ્મશાનની પણ વ્યવસ્થા ન હોય. ત્યાંથી અમને યુવાનોની ટીમને એવું થયું કે આ ખરેખર એક થવું જોઈએ. પછી અમે આ કામને હાથમાં લીધું, એમની શરૂઆત કરી અને એક પર્યાવરણ માટે વૃક્ષો વાવવા માટે એક દાતાએ અમને ફરતો ફેન્સિંગ માટે તાર આપ્યો અને ત્યાર પછી અમને વીડી બાલા સાહેબ એમને વૃક્ષો આપ્યા અને ગામમાંથી ઘર દીઠ દરેક પ્રત્યેક વ્યક્તિનો ફાળો મળે એટલે અમે વ્યક્તિ ઘર દીઠ 100-100 રૂપિયા ફાળો લઈ અને ફરતો ફેન્સિંગ કર્યું અને ત્યાર પછી ગામના લોકોનો ફાળો, દાતાઓનો ફાળો અને સરકારી ગ્રાન્ટો એમનાથી આજે લગભગ 25-1 લાખ રૂપિયાના ખર્ચે આ જે કામ છે પૂર્ણ થવામાં આવે છે. લગભગ 4-5 વર્ષથી આ કામ ચાલે છે અને મોટી આનંદની અને ખુશીની વાત એ છે કે આ ગામમાં અમારે વર્ષો પહેલાં જે સ્મશાન પણ હિન્દુ સમાજના અલગ અલગ હતા, કોળી સમાજ છે, હરિજન સમાજ છે, પૃથ્વીની અંદર દફનવિધિ કરતા, અગ્નિ સંસ્કાર ન કરતા, તે પણ આજે આ કાર્યમાં અમારા સમજાવવાથી સાથે મળ્યા છે. અને આખું ગામ જોઈએ એવી એક જ સંસ્થા ગામની છે કે જ્યાં આખું ગામ એક તાતણે બંધાયેલું છે, કોઈ ભેદભાવ નહીં, કોઈ વાળાભેદ નહીં. અને એથી પણ ખુશીની વાત એ છે કે આ ગામના આ કાર્યની અંદર મુસ્લિમ સમાજ પણ સાથે જોડાયેલો છે અને મુસ્લિમ સમાજના લોકોનું આર્થિક દાન સહયોગ પણ આમાં ખૂબ મળેલું છે. અને આજે અહીંયા બટુક ભોજનથી માંડી સાધુ સંતોના પ્રવચનો, વ્યસન મુક્તિના આવા કાર્યક્રમો અને ખૂબ થાય છે.